નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાતી પાઠશાળામાં. આજે આપણે પાઠ 9 એટલે કે સંસાધન એના સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન આપણે આ વિડીયોમાં મેળવવાના છીએ. જો તમે આ પાઠની સમજૂતી ન મેળવી હોય અથવા તો એનો વિડીયો તમને જો ન મળ્યો હોય તો લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે, આ ચેનલમાં છે, એનો વિડીયો મૂકવામાં આવેલો છે, તો ત્યાંથી તમે પાઠ 9 સમજી લો અને પછી છે એ સ્વાધ્યાયનું સોલ્યુશન પણ છે એ આ વિડીયા દ્વારા મેળવી લો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ પાઠ 9 સંસાધન સ્વાધ્યાય. પ્રશ્ન 1. નીચેના પ્રશ્નો એક વાક્યમાં લખો. કુદરતી વનસ્પતિ કોને કહેવાય? તો જવાબ છે પોતાની જાતે ઉગનારી વનસ્પતિ, જેમાં વેલા, છોડવા અને વૃક્ષોનો સમાવેશ થાય છે, તેને કુદરતી વનસ્પતિ કહે છે. વન્યજીવમાં કોનો સમાવેશ થાય છે? તો કે વિવિધ પશુ પંખીઓ, કીટકોનો સમાવેશ વન્યજીવમાં થાય છે. વનસ્પતિનું વર્ગીકરણ કયા આધારે થાય છે? તો કે સમુદ્ર સપાટીથી ઊંચાઈ અને આબોહવાની વિવિધતાને કારણે કુદરતી વનસ્પતિની સંરચના અને સ્વરૂપમાં વૈવિધ્ય જોવા મળે છે, જેના આધારે વનસ્પતિનું વર્ગીકરણ કરવામાં આવે છે. પછી છે તળાવ અને સરોવરની પાણી સંગ્રહણ ક્ષમતા વધારવા શું કરવું જોઈએ? તો કે જવાબ છે તળાવ કે સરોવરમાં જમા થયેલ કાપને દૂર કરી તેને ઊંડા કરવાથી પાણીની સંગ્રહ ક્ષમતા વધારી શકાય છે. પ્રશ્ન 2 છે, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. પહેલો પ્રશ્ન છે પ્રાપ્તિ સ્થાનોના આધારે સંસાધનોના પ્રકારો ટૂંકમાં વર્ણવો. તો પહેલું છે પ્રાપ્તિ સ્થાનોના આધારે વિદ્વાન સંસાધનોના પ્રકાર આ મુજબ પાડે છે. પહેલું છે સર્વસુલભ સંસાધન, એટલે કે આ પ્રકારના સંસાધન આપણને સર્વત્ર ઉપલબ્ધ હોય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો કે વાતાવરણમાં વ્યાપ્ત જીવસૃષ્ટિ માટે ઉપયોગી વાયુઓ, ઓક્સિજન અને નાઇટ્રોજન. પછી આવે છે સામાન્ય સુલભ સંસાધનો. તો કે સામાન્ય રીતે આવા સંસાધનો આપણને સરળતાથી ઉપલબ્ધ હોય છે, ઉદાહરણ જળ, ગોચર ભૂમિ. પછી છે વિરલ સંસાધન. તો કે આ સંસાધનો આપણને મર્યાદિત સ્થાનો પરથી જ પ્રાપ્ત થતા હોય છે, ઉદાહરણ તરીકે કોલસો, વિવિધ ધાતુઓ, ખનિજ તેલ, કુદરતી વાયુ, યુરેનિયમ. ચોથું છે એકલ સંસાધન, એટલે કે સમગ્ર વિશ્વમાં જવલ્લે જ એક બે જગ્યાએથી મળી આવતા ખનિજો એકલ કે દુર્લભ સંસાધન તરીકે ઓળખાય છે. ઉદાહરણ જોઈએ તો કે યુરોપના ગ્રીનલેન્ડમાંથી પ્રાપ્ત થતું ક્રાયોલાઇટ ખનિજ. આગળ છે તફાવત આપો નવીનીકરણીય સંસાધનો અને બિન નવીનીકરણીય સંસાધનો. તફાવત આપેલો છે તો કે નવીનીકરણીય એટલે શું થાય? તો કે આપમેળે ચોક્કસ સમયગાળામાં વપરાયેલ જથ્થાની પૂર્તિ કરે કે અખૂટ હોય તે, અને બીજામાં આવે એકવાર વપરાયા બાદ નજીકના સમયમાં તેનું ફરી નિર્માણ અશક્ય હોય. બંનેના જુદા જુદા ઉદાહરણ છે, એકમાં જંગલો, પ્રાણીઓ, પશુ પક્ષીઓ, સૂર્યપ્રકાશ, પવન વગેરે, બીજામાં આવે ખનિજ કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, પરમાણુ ખનિજો. આગળ છે માનવ સંસાધન વિશે ટૂંક નોંધ લખો. તો કે જગતમાં સંસ્કૃતિનું નિર્માણ કરનાર માનવ પોતે જ એક સશક્ત સંસાધન છે, જે કુદરતના વિવિધ તત્વોને પોતાના જ્ઞાન અને આવડત થકી સંસાધનના સ્વરૂપે વાપરે છે. તે સંસાધનોને બનાવનાર અને વપરાશ કરનાર બંને છે. આ પ્રક્રિયામાં માનવ પોતાની બૌદ્ધિક ક્ષમતા મુજબ કુદરત દ્વારા પ્રાપ્ત તત્વોમાંથી ઉત્તમ તત્વો પોતે પસંદ કરે છે. આપણે કુદરતી સંપત્તિનો મહત્તમ ઉપયોગ ત્યારે જ કરી શકીએ કે જ્યારે આપણી પાસે તે માટેના કૌશલ્યો, આવડત, જાણકારી કે ટેકનોલોજી હોય. શિક્ષણ અને આરોગ્યની સેવાઓ દ્વારા માનવને એક વિશિષ્ટ પ્રકારનું સંસાધન બનાવે છે. માનવીની સંસાધન બનવાની આ પ્રક્રિયાને માનવ સંસાધન વિકાસ કહેવાય છે. આગળ જોઈએ તો કે જળ તંગી માટે જવાબદાર મુખ્ય પરિબળો કયા કયા છે? તો કે જળ તંગી માટે વસ્તી વિસ્ફોટ, રોકડિયા પાકોનું વધતું જતું વાવેતર, આધુનિક જીવનશૈલી, શહેરીકરણ, ઉદ્યોગો, નિર્વિનીકરણ જેવા પરિબળો મુખ્યત્વે જવાબદાર
છે. પછીનો પ્રશ્ન છે, પરિસર તંત્ર કોને કહેવાય? સવિસ્તાર સમજાવો. તો કે જીવાવરણમાં એક સજીવ બીજા સજીવ સાથે પરસ્પર જોડાઈને પોતાનું અસ્તિત્વ ટકાવે છે, આપણે તેને પરિસર તંત્ર તરીકે ઓળખીએ છીએ. વિવિધ પશુ પંખીઓ કીટકોનો સમાવેશ વન્યજીવનમાં થાય છે, જેમાંથી આપણને માંસ, ચામડા, રૂવાટીવાળી ખાલ, ઊન વગેરે પ્રાપ્ત થાય છે. મધમાખી જેવા કીટકો આપણને મધ આપે છે અને ફૂલોના પરાગનયનમાં મહત્વની ભૂમિકા ભજવે છે. પક્ષીઓ વિવિધ કીટકોનો આહાર કરી તેની સંખ્યા નિયંત્રિત રાખે છે. પરિસર તંત્રમાં દરેક નાના મોટા સજીવની અનન્ય ભૂમિકા હોય છે. આગળ છે, જંગલો આપણને ખૂબ ઉપયોગી છે, વિધાન સમજાવો. તો કે જંગલો આપણી અનેક જરૂરિયાતો પૂરી કરે છે, ઉપરાંત તે પ્રાણી સૃષ્ટિને આવાસ અને ખોરાક પૂરા પાડે છે. વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન જાળવી રાખે છે. ઇમારતી અને બળતણ માટેનું લાકડું પૂરું પાડે છે. જમીનના ધોવાણને અટકાવે છે. ભૂગર્ભ જળની સપાટીમાં વધારો કરે છે. વિવિધ ફળો, ઔષધિઓ, ગુંદર અને ઉદ્યોગો માટે કાચો માલ પણ આપણે જંગલો જ પૂરા પાડે છે. સંસાધનોના સંરક્ષણના ઉપાયો જણાવો. તો કે જમીન ધોવાણથી ફળદ્રુપતામાં ઘટાડો થતો હોવાથી તે અટકાવવું જોઈએ. આગળ છે, રાસાયણિક ખાતરોનો વપરાશ લાંબા ગાળે જમીનની ગુણવત્તા નીચી લાવે છે, તેથી તેનો ઉપયોગ સમજદારીથી કરવો અને તેને બદલે કુદરતી છાણિયા ખાતરને વાપરવું. વધુ પડતી સિંચાઈથી જમીનની ઉત્પાદન શક્તિ ઘટે છે, તેથી ટપક સિંચાઈનો વ્યાપ વધારવો. જંતુનાશકો જમીન અને જળસ્ત્રોતો પ્રદૂષિત કરે છે, તેના વિકલ્પે જૈવ જંતુનાશકોના વપરાશને ઉત્તેજન આપવું. વન્યજીવ પરિતંત્રની સમતુલા માટે અગત્યના છે, તેથી તેનો શિકાર રોકવા સખત કાયદા કરવા જોઈએ. જંગલ વિસ્તારોમાં પશુચરાણ અને વૃક્ષ છેદનને અટકાવવા ખાસ પગલાં લેવા. ચોમાસામાં વહી જતા પાણીને રોકી જળ સંચય કરી સૂકી ઋતુમાં પાણીની તંગી નિવારી શકાય. તળાવ કે સરોવરોમાં જમા થયેલ કાપ દૂર કરી તેને ઊંડા કરવાથી પાણીનો સંગ્રહ વધશે. વરસાદી પાણી રોકવા માટે ચેકડેમ બનાવી ખેતી માટે પાણીની સમસ્યા હલ કરી શકાય છે. વપરાયેલ પાણીનો પુનઃ ઉપયોગમાં લાવવો. ઘરમાંથી નીકળતા વપરાશી પાણીની કિચન ગાર્ડન કરી તાજા શાકભાજી ઉગાડી ઘર ખર્ચમાં બચત કરી શકાય છે. ઊર્જા આપતા સંસાધનો ભવિષ્યમાં ખૂટી પડશે ત્યારે તેના વિકલ્પો સૂર્ય ઊર્જા, પવન ઊર્જા, ભરતી શક્તિ વગેરે જેવા વિકલ્પો અત્યારથી વિચારવા પડશે. જે સંસાધનો ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેમ હોય તેને પુનઃ ઉપયોગમાં લેવા જોઈએ. જે સંસાધનો બિન નવીનીકરણીય છે તેને સ્થાને અન્ય વિકલ્પો શોધવા જોઈએ. ભવિષ્યના સમયમાં આવનારી પેઢીઓની જરૂરિયાત માટે સંસાધનોનું સંરક્ષણ કરવું એ આપણા સૌની ફરજ છે. આગળનો પ્રશ્ન છે, સંસાધનોનું સંરક્ષણ કરવું એ આપણા સૌની ફરજ છે, વિધાન સમજાવો. તો કે સંસાધનો માનવ જીવન માટે અગત્યના છે, તેના વિના આપણું જીવન કલ્પી શકાતું નથી. વધતી જતી વસ્તી અને ટેકનોલોજીના અસાધારણ વિકાસથી સંસાધનોનો વપરાશ દિન પ્રતિદિન વધી રહ્યો છે. આ પરિસ્થિતિમાં કેટલાક સંસાધનો આજે ખૂટી પડવાની અણીએ છે. માનવીની આજની પ્રગતિ અને આધુનિક જીવનશૈલી સંસાધનોના અભાવને ટકી શકવા અસમર્થ છે. આજે ભવિષ્યની સ્થિતિ અંગે વિચારવું જોઈએ. સંસાધનોનો આયોજનપૂર્વક ઉપયોગ અને કરકસરભર્યો ઉપયોગ કરવો જોઈએ. હવે છે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ઉત્તર લખો. રાસાયણિક ખાતરોનો વપરાશ લાંબા ગાળે. નીચે ચાર ઓપ્શન આપેલા છે, એમાંથી સાચો છે એ લાલ અક્ષરે લખેલું છે.